હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? એકદમ મજામાં છો ને? તો ચાલો આપણે આજે ગુજરાતીમાં પાઠ 2 પોટલા ટપકે ટપનો ભાગ 3 ભણીશું. આગળ આપણે ભાગ 2માં રીમઝીમ વર્ષે ફોરાવાળું ગીત ભણ્યા. હવે આપણે આગળ ભણીશું. તો ચાલો તમારી ગુજરાતીની બુક ખોલો. મોટેથી ગાઓ, પંક્તિઓનું જીલગાન કરાવો. તો આપણે આ પંક્તિઓ ગાવાની છે. તો પહેલા હું ગાઉં, પછી તમે મારી સાથે ગાજો. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલાએ ફોરાને ખોબામાં લઈ આવું હું. તો ચાલો આપણે એકવાર ફરીથી બધા સાથે ગાઈએ. ચાલો મારી સાથે ગાઓ તમે. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, સાવ ટબુકલાએ ફોરાને ખોબામાં લઈ આવું હું. ચાલો અભિનય કરો. વિદ્યાર્થીઓને અત્યારે વરસાદ પડી રહ્યો છે એવું ધારવા કહો. ત્યારબાદ વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને ઝીલીને લઈ આવતા હોય તેવો અભિનય કરવા કહો. ચલો, સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે? જો કે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે તમને કેવો દેખાય છે? પછી જે વાદળા હોય, સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે? તો બંનેમાંથી કયા ફોરા હસે છે એવું લાગે છે? તો હવે તમે પણ ફોરા જેવું હસો ને. આપણે આ વાક્ય જોયું કે સૂરજનો તડકો ન હોય અને વરસાદ હોય તો એ કેવો દેખાય છે, અને વાદળા હોય અને સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો હોય, તો આ બંનેમાંથી કયા વરસાદના ટીપા હસતા હોય તમને એવું લાગે છે? તો સૂરજનો તડકો ન હોય, વાદળા હોય અને વરસાદ પડે તો એ વરસાદના ફોરા હસતા હોય એવું લાગે. તો ચાલો તમે બધા પણ વરસાદના ફોરા એટલે વરસાદની ટીપાની જેમ થોડું થોડું હસો. સરખા અક્ષરો વારંવાર આવે તેવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. સરખા અક્ષર આવે એવા શબ્દો આપણે આગળ જે કવિતા આપણે જોઈ એમાંથી ગોતીને લખવાના છે. જેમ કે અલક મલક એક જેવા છે ને, એવા બીજા કયા શબ્દો હતા? રીમઝીમ, પછી જળહળ, મરક મરક, દોડી દોડી, આમ તેમ, આસપાસ, અવારનવાર અને ઉષા નિશા. ચાલો સાથે બોલીએ. આપણે આ બધા શબ્દો સાથે બોલીએ. તો પહેલે શું છે? ઝાંઝરિયા. તમે બોલો મારી સાથે ઝાંઝરિયા. રીમઝીમ રીમઝીમ, બોલો રીમઝીમ રીમઝીમ. અલક મલક, તમે બોલો મારી સાથે અલક મલક. જળહળ જળહળ, ચલો તમે પણ બોલો જળહળ જળહળ. મરક મરક, ચલો બોલો તમે પણ મારી સાથે મરક મરક. ગૃહ કાર્ય. તમે આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધારે મજા આવી હોય તે તમારા ઘરના સભ્યોને સંભળાવજો. આમાંથી તમને જે પણ આપણે કવિતા આગળ ભણી એમાંથી તમને જે પણ કવિતાની જે લીટી હોય તે તમને ગાવામાં મજા આવી હોય એ તમે તમારા મમ્મી પપ્પાને અને ઘરનાને બધાને સંભળાવજો. એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું. ચલો, એક હોય ત્યાં આપણે એક લખવાનું અને એકથી વધુ હોય ત્યાં આપણે વધુ લખવાનું. તો મેં તળાવમાં 4 બતક જોયા, તો એક છે કે એકથી વધુ? તો વધુ, તો અહીંયા વધુ લખવાનું. 2 વાંદરાને કેળા ભાવે છે, તો એક છે કે વધુ? વધુ. 3 પાણીમાં બતક તરતું હતું, તો એક છે કે વધુ? એક.
પછી ઝાડ પર વાંદરો બેઠો છે, તો એક છે કે વધુ? એક. તો તમારે આ બોક્સમાં એક લખવાનું છે. પાંચ, ગામમાં ઘણા ઢોર છે, ઘણા. એક છે કે વધુ? વધુ. તો આપણે અહીંયા વધુ લખવાનું છે. ચલો 18, જુઓ, વાંચો અને સરખાવો. તો આપણે જોઈ અને એ સરખાવાનું છે કે એક છે કે એકથી વધુ. તો એક, એક કાગડો બેઠો છે, તો કેટલો છે એક? તો કાગડો. ચાર કાગડા ઉડે છે, તો એક કરતાં વધુ. તો કાગડો એનું બહુવચન આવે, તો શું આવે? કાગડા. આ કાગડો છે એ એકવચન છે, કાગડા એનું બહુવચન છે. તો આપણે આમાં એકવચનને બહુવચનમાં લખવાનું છે. તો બે, આ ટોપલીમાં એક ઈંડું છે, તો ઈંડું એ એકવચન છે. એનું બહુવચન શું થાય? માળામાં ત્રણ ઈંડા છે, તો ઈંડુંનું બહુવચન ઈંડા. ત્રણ, છોકરીના હાથમાં ભમરડો છે, તો ભમરડો એટલે શું થયું? એકવચન. અને એકથી વધુ એટલે એનું બહુવચન. તો શું છે? દુકાનમાં ભમરડા છે, તો ભમરડો એનું બહુવચન ભમરડા. ચાલો ચાર, એક ફુગ્ગો ઉડી ગયો, તો ફુગ્ગો. તો એકવચન છે કે બહુવચન? એકવચન. બરાબર, બે ફુગ્ગા રહી ગયા, તો ફુગ્ગા. તો ફુગ્ગોનું બહુવચન ફુગ્ગા. સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો. તો અહીં બે માટલું છે, અહીં બે માટલા છે. તમાં સાચું કહ્યું છે કે અહીં બે માટલા છે. ચલો, ત્યાં ત્રણ ચકલીઓ છે, ત્યાં ત્રણ ચકલી છે. તો ત્યાં ત્રણ ચકલીઓ છે, બહુવચન છે ને. ચાર વાંદરા છે, ચાર વાંદરું છે. ચાર છે એટલે એક કરતાં વધુ છે, તો એ બહુવચન થયું. તો એમાં શું આવે? વાંદરા છે, તો ચાર વાંદરા છે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. પુસ્તકો એટલે બહુવચન. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું, તો પુસ્તક એકવચન. તો પપ્પાએ શું આપ્યું? ગમતું પુસ્તક એટલે એક જ પુસ્તક આપ્યું છે, તો એકવચન પુસ્તક. મેં તળાવમાં બતક જોયા, મેં તળાવમાં બતક જોયું, તો બતક જોયા, તો બહુવચન. તો ચાલો આપણે આ વાર્તા આગળ ભણીશું. ઓકે, બાય બાય, ટેક કેર.